ચલો બેટા મંદિરે જલ્દી મોડું થઈ ગયું છે. બાબુ, માએ કહ્યું કે મારા મેરેજ નું મુહૂર્ત જલ્દી છે, એટલે કે આ 2-3 મહિનામાં જ મેરેજ લઈ લેવા પડે એમ છે. હા બેટા, આ 2-3 મહિનામાં જો તું લગ્ન કરી દેશે તો મુહૂર્ત સારું છે, અને થોડું મોડું કરવું હોય તો બીજું શુભ મુહૂર્ત આવતી દિવાળી પછી છે. એટલે કે જો 2-3 મહિનામાં મેરેજ ના થાય તો પછી 1 વર્ષ પછી થાય એમ? હા બેટા. એક્ચ્યુઅલી મને એમ હતું કે જો મારા મેરેજ થોડા લેટ થાય ને તો, એટલે કે મેરેજ કરવા તો હું તૈયાર જ છું, પણ આ બધું થોડું જલ્દી થઈ રહ્યું ને એવું મને લાગે છે. મારે થોડું કામ છે, અમેરિકા જવાની ઈચ્છા છે તો. પણ કોકિલાબેને તો મને કહી દીધું છે. શું? એમની ઈચ્છા એવી હતી કે તારા લગ્ન જેટલા જલ્દી બને એટલા લેવડાવી દેવા. હવે તો એમણે 2-3 મહિના રાહ જોવાની પણ ના પાડી. અને દીકરા, મેં તો તારા લગ્નનું મુહૂર્ત પણ કાઢી દીધું છે. 12 દિવસ પછી તારા લગ્ન છે. કોકિલાબેન નો ફોન છે, વાત કર લે. હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. પણ તારો અવાજ કેમ ભારે છે? તારી તબિયત તો ઠીક છે ને? ના ના, એવું કઈ નથી. કાલે રાત્રે ઊંઘ નહોતી થઈ એટલે થોડો અવાજ ભારે છે. એટલે એમ કે ને કે આરવને યાદ કરી રહી હતી? કાલે રાત્રે આરવ પણ મોડો સૂતો હતો, કાનમાં હુમડા ભરાવીને બેઠો હતો. બધું સમજાય છે મને. એ ગીત સાંભળતો હતો કે પછી તારા મધ મીઠા શબ્દોને વાગોળતો હતો? શું તમે પણ મમ્મી, તમારે તો સારું છે, એકબીજાને ફોન પર વાત પણ કરાય અને ગમે ત્યારે એકબીજાનો ચહેરો જોઈ શકાય ને એવા પણ ફોન છે. આ સમય જ એવો છે, ગમે તેટલો સમય એકબીજાની સાથે વિતાવો ને તો ઓછું જ લાગે. બાકી અમારા જમાનામાં તો અમે એકબીજાને બહુ મળી પણ નહોતા શકતા. હું તો તહેવારની રાહ જોઈને બેઠી હોઉં કે કોઈક તહેવાર આવે ને મારા બાબા પૂજી એમના જમાઈને જમવા માટે બોલાવે. એ બહાને પણ એમને જોઈ તો શકાય. જમાનો ભલે ને બદલાયો હોય, પણ માણસની અંદર ઈશ્વરે મૂકેલી લાગણીઓ થોડી બદલાય છે. હવે તમારે તો ફોન પર એકબીજાને જોવાય, શું કહેવાય એને, વિડિયો કોલ. હા, એ જ, એવી રીતે વાતો કરી શકાય. આરો લંડન હતો ને તો કાનમાં ભૂંગળા ભરાવીને એવી જ રીતે અમારી સાથે વાતો કરતો, અને અમે પણ કાનમાં ભૂંગળા ભરાવીને એને જોવાય ને એવી રીતે એની સાથે વાતો કરતા, આખી રાત ભર ઓડિયો કોલ કરતા. આરો પણ હજી ઉઠ્યો નથી, બરાબર પકડી ને? ના મમ્મી, એવું નથી. એટલે ઓડિયો કોલ, સોરી, એટલે વિડીયો કોલ નહોતા કરતા, બસ કાલે રાત્રે ઊંઘ નહોતી થઈ. હા હા, હવે વિડીયો કોલ સમજી ગઈ તારો. આટલા વર્ષ કઈ પાણીમાં નથી કાઢ્યા. અરે રે, આ બધી પંચાયતમાં મૂળ વાત કરવાની તો રહી જ ગઈ. આપણા ઘરે 2 પ્રસંગ છે. 2 પ્રસંગ? એમાં એવું થયું ને કે તારા પપ્પાને પાર્ટી આપવી હતી ને મારે પૂજા કરાવી હતી. પાર્ટી, પૂજા? ના ના, હવે આ કોઈ નવી પૂજા વિધિ નથી, આ તો તારા પપ્પાને આખા ગામને પાર્ટી આપવી હતી અને મારે સત્યનારાયણની કથા કરાવી હતી. સારું થયું કે ઘનશ્યામભાઈ હાજર હતા, એટલે એમણે માર્ગ સુજાડ્યો. બાકી અમારા બે વચ્ચે તો બોલાચાલી થઈ ગઈ હોત, એટલે વચલો માર્ગ કાઢ્યો. સવારે પૂજા અને સાંજે પાર્ટી. થયું કે તને પણ ફોન કરીને જાણ કરી દઉં, એટલે તું પણ ઓફિસમાં રજા મૂકી શકે ને. ચાલ બેટા, મૂકું ત્યારે. હિનાબેનને પણ ફોન કરીને પછી જાણ કરી દઈશ.
હળવદ વાળા મંગલદાસ ને બોલાવવા છે? મંગલ કાકા બહુ ઉંમરથી 78 નો માણસ છે, એમને કેવી રીતે, એનો દીકરો પણ તો મુંબઈ છે. હા પણ એ વાત સાચી તમારી, પણ આપણે મારા ફુવાના દીકરા જયંતિને કહેશું ને એની ગાડીમાં લેતો આવશે. શાના માટે બધાને તકલીફ આપી, આપણે નથી બોલાવાય કાકાને, તું મૂકને માથા ફૂટ. સારું લો, મારી મહેમાનોની યાદી બનીને તૈયાર છે. એક કામ કરીએ, આપણે બંને જેમને ફોન કરવાના છે એ લોકોને ફોન કરી લઈએ, અને બાકીનાને હું ઓફિસમાંથી કહી દઉં છું, એ લોકો ફોન કરી લેશે અને ઇન્વિટેશન મોકલી દેશે. અને હા, ઓફિસમાં વાત થઈ ગઈ છે, ટ્રાવેલ્સ વાળાને કહીને 10 બીજી ગાડીઓ પણ બુક કરી લીધી છે, જેથી લાવા લઈ જવામાં કોઈ તકલીફ ના પડે. તમે કહેતા હતા ને કે તમારે પાર્ટી માટે સૂટ લેવાનો છે, કોમલને પણ નવા કપડા લેવાના છે, તો તમે બાપ દીકરી સાથે જ લઈ આવો ને. અહીનું તો હું સવિતા અને સોમુ જોઈ લેશું. હા પણ કપડાની વાત પરથી યાદ આવ્યું, કુકી આપણી આયશાના પણ તો કપડા લેવાના છે. એ એક કામ કરતું, આયશાને અને એના ભાઈ ભાઈને ફોન કરીને અહીંયા બોલાવી લે, આપણે સાથે મળીને શોપિંગ કરીએ. વાત તો તમારી સાચી છે, અચાનક આટલો બધો ખર્ચ એ લોકો પર પણ બોજો પડશે નહીં. હા પણ એટલે તો કહું છું, એ લોકોને બોલાવી લે ને, આપણી સાથે સાથે એ લોકોની પણ ખરીદી થઈ જાય ને. ગાંડા થયા છો, આટલા વખતમાં તમને એ ખબર ના પડી કે એ લોકો કેટલા સ્વાભિમાની છે. આપણે એના ભાઈ ભાભી ને કવર આપ્યું તો તેમણે એટીએમ કાર્ડ આપીને કોઈકને પૈસા કઢાવવા માટે દોડાવ્યા, અને આપણા કરતા 100 રૂપિયા વધારાનું કવર તેમણે આરવ અને કોમલ ના હાથમાં આપ્યું. એ પપ્પા, હું લંડન માં તો ને ત્યારે તમારા પેલા ફ્રેન્ડ મળ્યા હતા, જગદીશ પટેલ. કોણ? જગલો ઝાડ્યો? કેવો છે? એવો ને એવો છે કે ફરક પડ્યો? સેમ ટુ સેમ. એમને પણ એ જ પૂછ્યું હતું કે જયલો કેવો છે, એવો ને એવો છે કે ફરક પડ્યો? જગલો, અરે નાનપણ ના ફેરું બંધા, અમે લોકો સાથે એટલી મજા કરી, સાથે જ ભણ્યા, સાથે જ ઉછર્યા, સાથે જ મોટા થયા. અરે અમે લોકો જે મજા કરી છે દીકરા, તમે લોકો ક્યારે કરી જ નહીં શકો. એ ગિલ્લી દંડા, ચોર પોલીસ, તિલો, પકડા પકડી, એટલી બધી રમતો, પણ દર વખતે દાવ એના માથે જ આવે. જાડ્યો એટલે દોડી જ ના શકે, એટલે કે તો દાવ એના માથે. ખાઉદરો પણ એટલો થાય. મારા ઘરે મારી બા દાળ ઢોકળી બનાવે, ચાર ફળિયા દોડતી સૂંઘતો સૂંઘતો આવે અને અડધું તપેલું ચાટી જતો. પપ્પા હજી પણ એ છે ને આવા ના આવા છે, હેવી વેઇટ. તમને ખબર છે મને શું કે, મેં છે ને તારા ઘરે બહુ ખાધું છે, તું અહીંયા આવ્યો છે તો મારા ઘરે જજે, તને કોઈ વાતની તકલીફ નહીં પડે. મેં કીધું અંકલ હું અહીંયા સ્ટડી કરવા માટે આવ્યો છું, જો એક પ્રાઇવેટ એપાર્ટમેન્ટમાં રોકાયો છું, પણ હા કઈ કામ હશે તો તમને મળવા આવીશ. લો હવે દવા પણ ખાઈ લો, ઠાસી ઠાસી ને દાળ ઢોકળી ખાધી છે ને. હવે ખાવા પીવા પર કંટ્રોલ કરો અને તબિયત નું ધ્યાન રાખો. ઠાસી ઠાસી ને મેં ઢોકળી ખાધી? બે આટલી આટલી નાની વાટકી ભરીને આપી અને દાળ ઢોકળી આનાથી? અરે દાળ ઢોકળી તો મારી બા જે બનાવતી ને, આંગળા ચાટી ચાટીને ખાવાની જે મજા પડે. ડેડ, વર્લ્ડ ની બેસ્ટ દાળ ઢોકળી જો છે ને મારી મા બનાવે છે. હા પપ્પા, જોયું તમારા છોકરા છે, બંને તમારા પર જ ગયા છે, વખાણ તો માને જ કરે. મોર ના ઈંડા ને ચીતરવા તો ના પડે ને. બસ હવે આ ખુશખુશાલ પરિવારમાં સોનું ની કમી છે. એ પપ્પા, તમને નથી લાગતું કે આ મમ્મી ગાંડી થઈ ગઈ છે? ગાંડી નહી, વવખેલી થઈ ગઈ છે તારી માં. બેટા, સ્ત્રી જયારે માં બને ને ત્યારે સંપૂર્ણ સ્ત્રી થાય, પણ જયારે સાસુમાં બને ને ત્યારે પરિપૂર્ણ થાય. સમથિંગ સમથિંગ પૂર્ણ, સમથિંગ સમથિંગ પૂર્ણ. વેરી ગુડ વડા. જેનિફર, એક્સક્યુઝ મી. યસ જેનિફર, યા હાઉ આર યુ? મમ્મી, આ પપ્પા શું કહેતા? મોરના ઈંડા શું શું શું?